નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વલસાડ મુલાકાતને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી. બગવાડા ટોલનાકા પાસેથી શંકાસ્પદ માવો અને ઘીનો જથ્થો ભરેલ 3 લક્ઝરી બસોના 6 ડ્રાઈવરોની કરાઈ ધરપકડ. દમણમાં રમાતી ઇન્ટરસ્ટેટ પોલીસ T20 ટુર્નામેન્ટની ફાઇનલમાં મહારાષ્ટ્ર સામે ગુજરાત એ ટીમનો વિજય. ફટાકડા બજારમાં હજી મંદીનો માહોલ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયરના જવાનો ખડે પગે તૈનાત. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત સીએમ વલસાડ જિલ્લાની મુલાકાતે આવનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની ચાલી રહી છે તડામાર તૈયારીઓ. વલસાડ જિલ્લાના 3 જગ્યાએ વિવિધ વિકાસના કામોને ખુલ્લા મૂકવા 27 ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રહ્યા છે, જેમાં પ્રથમ ધરમપુર ખાતે વિજ્ઞાન પ્રવાહની કોલેજનું લોકાર્પણ કરી સભાનું સંબોધન કરી, વલસાડ ખાતે પાલિકાના નવા મકાનનું લોકાર્પણ કરી, વાપી ખાતે શહેરના 10 કરોડથી વધુના વિકાસના કામોને વિજય રૂપાણી ખુલ્લા મૂકશે. વાપીમાં સીએમના આગમનનો વિધિવત કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો છે, જેને લઈ વહીવટી તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી. ગત 30 જુલાઈએ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે વાપી પાલિકા વિસ્તારના 20 કરોડથી વધુના વિકાસના કામો ખુલ્લા મુકાયા હતા. છેલ્લી ઘડીએ નવા રેલવે અંડરબ્રિજના પ્રોજેક્ટને ખુલ્લો મૂકવાનો કાર્યક્રમ મુલતવી રાખવાની ફરજ પડી હતી. હાલ વાપી નવા રેલવે અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થતાં હવે 27 ઓક્ટોબરે નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ કાર્યક્રમ માટે તૈયારીઓ જોરશોરમાં ચાલુ કરી દેવામાં આવી છે. વલસાડ પાલિકાના આધુનિક નગરસેવા સદનનું નિર્માણ 62 વર્ષ બાદ થઈ રહ્યું છે. 1954માં શાસકોએ ટાવર સહિત ₹2 લાખના ખર્ચે મ્યુનિસિપલ કચેરીનું મકાન બનાવ્યું હતું. વર્ષોના વહીયાણા વીત્યા બાદ શહેરીજનોને પાલિકાના ભાજપ શાસકો દ્વારા ₹2 કરોડની ગ્રાન્ટ હેઠળ આધુનિક નગરસેવા સદન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 27 ઓક્ટોબરે ઉદ્ઘાટન કરવાની પણ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિજય રૂપાણી સીએમ બન્યા બાદ પ્રથમ વખત વલસાડ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાથી વલસાડ ભાજપમાં ખુશીની લહેર જોવા મળી હતી અને જિલ્લા ભાજપ દ્વારા સીએમના સ્વાગત માટે અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જ્યારે માનનીય વિજયભાઈએ પ્રમુખપદનો ચાર્જ સંભાળ્યો ત્યારે સૌ પ્રથમવાર વલસાડ જિલ્લામાં આવ્યા હતા અને વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયનું 6 એપ્રિલે ઉદ્ઘાટન કર્યું હતું અને હવે તેઓ વડા મુખ્યમંત્રી બન્યા પછી જ્યારે વલસાડ જિલ્લામાં પહેલીવાર આવી રહ્યા છે ત્યારે સમગ્ર કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક ઉત્સાહનું મોજું છે અને એમને આવકારવા માટે થનગની રહ્યા છે અને 3 પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો હાજર રહીને એમનું અભિવાદન કરશે. 27 તારીખે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ વલસાડ જિલ્લા ખાતે પ્રવાસ કાર્યક્રમમાં આવી રહ્યા છે અને વલસાડમાં જિલ્લામાં અનેક જગ્યાએ વિકાસના કામો, લોકાર્પણ, ખાતમુહૂર્ત અને બીજા બધા પ્રોજેક્ટ્સના લોન્ચિંગ અને લાભાર્થીઓને લાભનું વિતરણ માટે પણ અમે આયોજન કરીએ છીએ અને સવારથી સાંજ સુધી રૂપાણી સાહેબ અહીંયા વલસાડ જિલ્લાનું પ્રવાસ કાર્યક્રમમાં રોકાશે એ રીતે સંભાવના છે અને વહીવટી તંત્ર તરફથી એ બધા ફંક્શનો માટે જે આયોજન છે અને સાથે સાથ સાહેબની સુરક્ષા માટે અને બધી રીતે તૈયાર છે અને આયોજન અને તૈયારી ચાલુ છે. 27 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 3 સ્થળો ઉપર પ્રવાસમાં આવનાર છે. ધરમપુર, વલસાડ શહેર અને વાપી શહેર, આ 3 જગ્યાએ માનનીય મુખ્યમંત્રીશ્રીના જાહેર કાર્યક્રમો અને જાહેર સભાઓ છે અને તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી રહેલ છે અને આ બંદોબસ્ત શાંતિથી પૂર્ણ થાય તેના માટે પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમાં અત્યારે લગભગ 10 DYSP CO અને 28 PI, 30 PSI અને 600થી વધારે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ અને SRPની ફાળવણી
આ કાર્યક્રમ માટે કરવામાં આવનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી સીએમ બન્યા પછી પહેલી વખત વલસાડ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. પૂરા જિલ્લામાં ખુશીની સાથે આયોજનબદ્ધ કામો ચાલી રહ્યા છે અને સીએમ ઓફિસથી જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરસેવા સદનના સૌ ચૂંટાયેલા સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય સીઓ ખૂબ ઉત્સાહભેર આયોજન કરી રહ્યા છે અને દરેક આયોજન ખૂબ સુંદર રીતે અને સરળ રીતે પાર પડે એવું આયોજન થઈ ગયું છે. બસ હવે અમે રાહ જોઈએ છીએ અમારા આદરણીય સીએમ સાહેબનું. પાટણ પોલીસે પાટણથી મુંબઈ જતી બસમાંથી શંકાસ્પદ મીઠાઈના માવા અને ઘીના જથ્થા ભરેલ 3 લક્ઝરી બસના ડ્રાઈવર અને ક્લીનર મળી 6 ઇસમોની કરી છે ધરપકડ. પાટણથી મુંબઈ લક્ઝરી બસ ટ્રાવેલ્સની આડમાં ચાલી રહેલ ગોરખધંધાની આડમાં પારડી પોલીસ નાઇટ પેટ્રોલિંગ મંગળવારના રોજ રાત્રિના બગવાડા ટોલનાકા હાઈવે પર પારડી પોલીસ મથકના પીએસઆઈ PH9ના સૂચના હેઠળ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વિવિધ એજન્સીની 3 લક્ઝરી બસ, જેમાં મુસ્કાન ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર GJ12BT9086, રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર GJ12AU4800 અને બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર GJ03BT678 બસમાંથી શંકાસ્પદ મીઠાઈનો માવો વજન 4560, જેની રૂપિયા કિંમત 4.56 લાખ, જ્યારે બાલાજી ટ્રાવેલ્સની બસમાંથી ઘીના ડબ્બા 7 નંગ 140 કિલો, જેની કિંમત ₹56,000 મળી કુલ ₹5.12 લાખનો મુદ્દામાલ સાથે 3 બસના ડ્રાઈવર અને ક્લીનર ભૂપતસિંહ ઠાકોર રહેવાસી વહાણ ગામ, સુફિયાન મહેમૂબ ચિલિયા રહેવાસી મસ્જિદવાદ, મુનાફ હુસેન ગફુર કુરેશી રહેવાસી નંદાસન ગામ, અનિલભાઈ વેરસીભાઈ દેસાઈ રહેવાસી સમો મોટાવાસા, વિજયભાઈ લક્ષ્મણભાઈ વાઘરી રહેવાસી દિશા ગોપાલનગર તમામની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. મીઠાઈના માવા અને ઘીના સેમ્પલના નમૂના લઈ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ પોલીસ સાચી દિશામાં તપાસ કરે તો મોટું કૌભાંડ મીઠાઈ માવા તેમજ ઘીની હેરાફેરી કરતાનું બહાર આવી શકે છે. પોલીસે હાલ તેઓની સમક્ષ ગુનો દાખલ કરી આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. ઘીનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જતા? કાયમ લઈ જાય, કાયમ લઈ જવાનું. પેલી વખત શું નામ? ક્યારે આવવાનું? તું શું કરે? શું નામ? શું કરે? તારું શું નામ? શું કરે તું? આટલા બધા કંડક્ટર ભાઈ શું કરે? શું કરો તમે? નાની દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઇન્ટરસ્ટેટ પોલીસ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું છે સમાપન. દમણ દીવ અને દાદરા નગર હવેલી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા નાની દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરસ્ટેટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દમણ, દીવ, દાદરાનગર હવેલી, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી જેવા વિવિધ સ્થળોના મળી કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં તમામ ટીમોને 4-4 મેચ રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગુજરાત 11 અને મહારાષ્ટ્ર 11 ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 11 ટીમ વિજેતા બની હતી. તમામ રાજ્યોના અને શહેરોના પોલીસો વચ્ચે સંબંધ જળવાઈ રહે અને એકબીજા સાથે કામ કરવામાં સરળતા રહે તે ઉદ્દેશ્ય સાથે આ ઇન્ટરસ્ટેટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. એક મિનિટ આપ મોજૂદ. ભારત છે ગેંદથી શરીર કે સંતુલન ઇતના અચ્છા નહીં થા, શરીર કે પાસ ગેંદ નહીં થી, દૂર ગેંદ થી, ઓર મહારાષ્ટ્ર કે ખેલના ચાહતે થે હવા મેં કબર કે ઉપર સે, લેકિન સીધી કબર કે દિશા મેં ગેંદ જાતે ભી ટાઈમિંગ ઇતની અચ્છી નહીં થી. તો ઇસી તરહ સે પહેલા ઝટકા મહારાષ્ટ્ર કે લીએ, પહેલે વિકેટ કા પતન હોતા હુઆ, એક વિકેટ કે લોકે તકદીલી કરને કી કોશિશ. બલ્લેબાજ સમીર જિન્હોને અપને ટીમ કે લીએ 5 રન બનાએ. આજ હમરા યહાં પર એક કોલેજ ગ્રાઉન્ડ પે ઇન્ટરસ્ટેટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ કા આયોજન કિયા ગયા હૈ ઓર યે દમન દીવ એન્ડ દાદરાનગર હવેલી પોલીસ ડિપાર્ટમેન્ટ કી ઓર સે ઓર્ગેનાઇઝ કિયા જા રહા હૈ ઓર ઇસકા આજ ફાઇનલ મેચ
अभी महाराष्ट्र 11 और गुजरात 11 के बीच अभी खेला जाएगा और इस टूर्नामेंट में करीबन 9 टीम ने पार्ट लिया था इसमें और सभी टीम को चार चार मैच खेलने का मौका मिला है। ये इस टूर्नामेंट में करीबन 9 टीमें जो इसमें एंट्री की है उसमें महाराष्ट्र पुलिस है, फिर चंडीगढ़ पुलिस है, पौंडीचेरी पुलिस है और दिल्ली पुलिस है, इस तरह से दमन दीव दादा नगर हवेली की टीम है, सारी टीम टोटल मिला के 9 टीमें हैं। एक बिजाना आम तो पुलिस डिपार्टमेंट तौर पर कॉन्टेक्ट हुए छे पण वधु नजदीक आवी सके अने पुलिस ने हर काम में सरलता रहे काम करवा बाबत में तेनो आ उद्देश्य छे। आमां अमारा जे इन्चार्ज आईजीपी जे मैडम छे श्री मेघना यादव मैडम तेमणे घणो सपोर्ट करी अने अमारा आ टूर्नामेंट सफल बनावामां तेमनो पूरेपूरो सहयोग रहेलो छे। कोशिश करशुं के आनाथी पण सारी टूर्नामेंट रमाडी शके। વાપી ખાતે ફટાકડા સ્ટોલ ધારકોમાં જોવા મળી રહ્યો છે મંદીનો માહોલ, સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ વાપી નોટિફાઈડના જવાનો છે તૈનાત। દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફટાકડા બજારમાં અવનવા ફટાકડા વેચાણ માટે આવી ચૂક્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પીએન વાપીના રામલીલા મેદાન ખાતે 58 જેટલા સ્ટોલમાં ફટાકડાનું વેચાણ ચાલી રહ્યું છે। ગત વર્ષ કરતા આ વર્ષે નવી વેરાયટી સાથે નાના બાળકોમાં લોકપ્રિય કાર્ટૂન છોટા ભીમ જેવા પેકિંગ સાથે વેચાણમાં મુકાયેલ બંદૂક, ફૂલજડી જેવી અનેક વેરાયટીઓની માંગ વધી છે। જો કે હજી સુધી વધુ વેચાણ ન હોવાને કારણે સ્ટોલ ધારકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। આગામી બાકી દિવસોમાં સારી ગ્રાહકી થાય એવી તેઓ આશા સેવી રહ્યા છે। સાથે જ રામલીલા મેદાન ખાતે 58 જેટલા ફટાકડા સ્ટોલ લાગેલા હોવાથી વાપી નોટિફાઈડ ફાયર વિભાગ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ફાયર વિભાગ દ્વારા 24 કલાક સતત અહીં ફાયરના જવાનો સાથે બાઉન્સર તેમજ ફાયર એક્સ્ટિંગ્યુશન પીએન રાખવામાં આવ્યા છે। અમારે નોટિફાઈડ એરિયા જીઆઈડીસી ફાયર સ્ટાફ તરફથી અહીંયા રામલીલા મેદાનમાં 58 ફટાકડાના સ્ટોલ લાગવાથી બંદોબસ્તની ગાડી મૂકવામાં આવ્યા છે અને દરેક સ્ટોલમાં બે એક્સ્ટિંગ્યુશર બી રાખવામાં આવ્યા છે। કોઈ ઘટના ના બને એની સુરક્ષા માટે અમે પૂરી ટીમ ફાયર ટીમ સાથે અહીંયા બંદોબસ્ત 24 કલાક ત્યાં લગીને દિવાળી ખતમ ના થાય ત્યાં લગીને અમારું ટીમ સાથે અમે બંદોબસ્ત કરીશું। આ વખતના ફટાકડાની અંદર અમે ચાઇનીઝ ફટાકડાનો બધા વેપારી ભાઈઓએ બહિષ્કાર કર્યો છે અને ખાસ કરીને ગ્રાહક જે માગે છે વસ્તુ કે ભાઈ ચાઇનીઝ આપો ચાઇનીઝ આપો, પણ અમે સતત બધાને ના જ પાડીએ છીએ કે ચાઇનીઝનો તમે આગ્રહ નહીં રાખો, આપણા સ્વદેશી ફટાકડા છે એનો તમે આગ્રહ રાખો અને તે જ બધા ફોડવા માટે અને અમે એને કહીએ છીએ અને તેઓ લોકો અમારી વાત માની અને એ ફટાકડા લઈ જાય છે। અને આ વખતે દિવાળી લાસ્ટ તારીખ હોવાથી જરા અત્યારે બજારમાં મંદી ચાલે છે, પણ છેલ્લા 4-5 દિવસો અમને આશા છે કે સારી ઘરાકી નીકળશે અને અત્યારે ખાસ નવી વેરાયટીઓમાં તો જે આતશબાજી છે એમાં ઘણી નવી નવી ફેન્સી આઈટમો આવેલી છે અને ઘરાકની માંગ અત્યારે તે જ છે। આજ વખતે છોટા ભીમની માંગ વધારે છે, એમાં જે ખાસ કરીને છોકરા લોકો પિસ્તોલ વધારે માગે છે અને નાના નાના જે ફટાકડા આપણે ચૂટપૂટ કે એ લોકોની બી માંગ વધારે છે અને એ બી ફટાકડા અત્યારે વધારે ચલણ ચાલે છે। દમણ કચ્છીગામ પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેવાનો થયો છે પ્રારંભ। સંઘ પ્રદેશ દમણના કચ્છીગામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેવાનો પ્રારંભ પ્રદેશના સાંસદ લાલુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। કચ્છીગામ પંચાયતને 10 ગાર્બેજ સાયકલ ફાળવવામાં આવી છે, જેના સ્વીપરો સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી કચ્છીગામ પંચાયતના વિવિધ વિસ્તારના વોર્ડમાં જઈ કચરો એકત્ર કરશે। આ કાર્યક્રમમાં સાંસદ લાલુભાઈ પટેલની સાથે તેઓના ધર્મપત્ની અને જિલ્લા પંચાયતના સભ્ય તરુણાબેન પટેલ, ડેપ્યુટી કલેક્ટર કરણજીતસિંહ વડોદરિયા, બીડીઓ સાગર ઠક્કર, પંચાયત સચિવ
પ્રજ્ઞેશ ભટ્ટ, પંચાયતના અન્ય સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પણ ધીમે ધીમે જો બધા ધ્યાન આપશો, બધા સહયોગ આપશો તો એ ગરડમાં આવી જશે. એ પણ આજે કચીગામ પંચાયતની અંદર અમે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક મીટિંગ રાખી હતી અને એ મીટિંગની અંદર ગામને કેવી રીતે સ્વચ્છ રાખવું, કેવી રીતે સારું રાખવું અને જે કચરાનો નિકાલ છે તેના માટે અમે એક 10 સાયકલનું પણ પ્રોવિઝન કર્યું અને આ 10 સાયકલ 8 વોર્ડની અંદર 8 સાયકલ જશે. 2 સાયકલ જે મેઇન રોડ છે એની ઉપર ફરશે, જે આપણા બોર્ડરથી તો 4 રસ્તા સુધી જે રોડ છે એ બધા મેઇન મેજર રોડની ઉપર 2 સાયકલ ફરશે. અને એ રીતે અમે 2 તારીખે નક્કી કર્યું હતું કે ઘરે ઘરે કચરો ઉઠાવવા માટે અમે કંઈ વ્હીકલની પ્રોવિઝન કરીએ અને 2 તારીખ પછીથી અત્યાર સુધીમાં અમે એટલું ફાસ્ટ જજ એનું નિર્ણય લીધો અને ફાસ્ટ નિર્ણય લઈને આજે અમારી પાસે આ ઇક્વિપમેન્ટ પણ આવી ગયા છે અને કાલથી આજથી જ હું તો કહું કે આજથી અમે વોર્ડ વાઇઝ આ સફાઈ અભિયાન શરૂ કરશું. આ જે ઇન્ડસ્ટ્રીની અંદર જે કચરો છે એ કચરા નિકાલ માટે પણ અમારી પાસે ટ્રેક્ટરના ઇક્વિપમેન્ટ છે, ટ્રેક્ટર છે, અમે એ પણ ટ્રેક્ટરને મોકલતા છે જે કચરા ઉઠાવવા માટે. અને ઇન્ડસ્ટ્રીવાળાને પણ મારું આહવાન છે કે તમે પણ આ જે સ્વચ્છ ભારત મિશન છે એની અંદર સહયોગ કરો, પોતપોતાના ઇન્ડસ્ટ્રીના કચરા ઇન્ડસ્ટ્રીની બહાર ડસ્ટબિન રાખીને એમાં મૂકો, તાકે અમારે જે ટ્રેક્ટર જાય એ કચરાનો નિકાલ કરવા માટે એ લોકો કચરો નિકાલ કરી લાવશે. સેલવાસ ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ એન્ડ સર્વિસ ઓથોરિટી મનોચિકિત્સા કેન્દ્રમાં ચિકિત્સા લઈ રહેલ દર્દીઓની લીધી હતી મુલાકાત. સેલવાસ સ્થિત વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં આવેલ મનોચિકિત્સક કેન્દ્ર ઓક્ટોબર મહિનાને મનોચિકિત્સક મહિનાના રૂપમાં મનાવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લીગલ એન્ડ સર્વિસ ઓથોરિટી સેલવાસ દ્વારા પ્રમુખ જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ SG મહેર, સિવિલ જજ પ્રશાંત આર રાને તેમજ બાર એસોસિએશન દાદરાનગર હવેલીના તમામ સભ્યોએ મનોરોગીઓથી મુલાકાત લીધી હતી અને તેઓના વિશે જાણકારી મેળવી હતી. સાથે જ તેઓ ક્યાંથી આવ્યા છે અને કેટલા દિવસથી તેઓની સારવાર ચાલી રહી છે અને તેઓને કઈ બીમારીની સારવાર મળી રહી છે તે માટેની તમામ જાણકારી પણ તેઓએ મેળવી હતી અને આ સાથે જ તમામ દર્દીઓને ફ્રૂટ પેકેટનું પણ વિતરણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. आज डिस्ट्रिक्ट लीगल एड सर्विस अथॉरिटी सिलवासा की तरफ से जितने भी मानसिक रोगी है उनकी हमने आज यहाँ पर भेंट ली, उन्हें उनके सारे प्रॉब्लम की लिए जानकारी ली. तो इस जानकारी में ऐसा पाया गया कि हॉस्पिटल अथॉरिटी जो है यहाँ पर बहुत अच्छी उनको ट्रीटमेंट अवेलेबल कर रही है. काफ़ी मानसिक रोगियों में बहुत सारा चेंज है, अच्छी ट्रीटमेंट मिल रही है और मानसिक रोग दिन के सेलिब्रेशन में हम यहाँ पर आए हैं और यहाँ पर हमें बहुत अच्छी चीज़ मिली कि यहाँ टोबैको जो एडिक्शन है वो छुड़ाने के लिए बहुत अच्छा केंद्र है. तो अब की बार हम यहाँ के जो केंद्र के प्रमुख हैं उनको भी पब्लिक में ले जाएंगे और लोगों में अवेयरनेस कराएंगे, उनके जितने भी एडिक्शन है वो छुड़ाने का हम प्रयास करेंगे. हमारे यहाँ मनोचिकित्सा केंद्र में IPD फैसिलिटी यानी पेशेंट को दाखिल करने की भी सुविधा अवेलेबल है, उपलब्ध है. OPD फैसिलिटी यानी पेशेंट को बाह्य रुग्ण चिकित्सा वो भी उपलब्ध है और बहुत सारे लोग महाराष्ट्र से लेकर यहाँ गुजरात से लेकर जो बाहर से आए हुए हैं वो रोगी साथ में यहाँ के लोकल ट्राइबल लोग सब इस सुविधा का फ़ायदा उठा रहे हैं.
इस उपलक्ष्य पर मैं ये बताना चाहूँगा कि मानसिक रोग किसी को भी हो सकता है, कोई भी इसका शिकार हो सकता है। अन्य रोगों की तरह ये रोग होती है और अन्य रोगों की तरह इसकी चिकित्सा भी उपलब्ध है, और इसके सही समय सही जगह चिकित्सा किया जाए तो आदमी अपना जीवन अच्छे से परिपूर्णता से समाज में व्यतीत कर सकता है। किसी भोंदू बाबा तांत्रिक मांत्रिक इस चक्कर में न पड़कर उसका सही इलाज किया जाए तो जिंदगी सुधर सकती है। और हमारे यहाँ ये सुविधा पूर्णतः मुफ्त में अवेलेबल है, उपलब्ध है। आप डायरेक्ट यहाँ आ सकते हैं या फिर नज़दीकी स्वास्थ्य केंद्र में आप मिल सकते हैं, उनकी सलाह के बाद में आप यहाँ आ सकते हैं। 108 को फ़ोन कर सकते हैं अगर इमरजेंसी है, या फिर 104 पर फ़ोन करके जानकारी प्राप्त कर सकते हैं। સમાચારના સમય થયો છે એક નાનકડા વિરામનો, જતા રહો જેક ન્યૂઝ। પાર્ટીમાં પ્રથમ વખત એકમાત્ર ઇલેક્ટ્રોનિક શોપ જેમાં તમને મળશે સેકન્ડ સેલ્સ ભવ્ય શૂટ ધમાકા ઓફર સાથે। ઇલેક્ટ્રિક આઇટમોમાં ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવન, એલઈડી ટીવી, એસી વગેરે નવી વસ્તુ બજાર કરતા સસ્તા ભાવે હવે સના સેલ્સ ઇલેક્ટ્રોનિક શોપમાંથી મળી રહેશે, જેમાં તમને મૂળ કિંમતમાંથી રૂપિયા 15-20 હજાર સુધીનો ફાયદો રહેશે। તો રાહ કોની જુઓ છો, આજે જ સના સેલ્સ ઇલેક્ટ્રોનિક શોપની મુલાકાત લો અને વિવિધ મોડલમાં સેમસંગ, વર્લપુલ, એલજી, સોની વગેરે અનેક મોડલો ઓફર સાથે ઉપલબ્ધ રહેશે અને ગ્રાહકોને વલસાડ વાપી સુધી હવે લંબાવવું ન પડશે। સસ્તા અને કિફાયત ભાવે સેકન્ડ સેલ્સ માત્ર ને માત્ર પાર્ટીસના ઇલેક્ટ્રોનિક દુકાનમાં મળી રહેશે। 8-10 હજારનું બેનિફિટ રહેશે, તેમજ એલઈડી 40 ઇંચમાં 12-15 હજારની છૂટ રહેશે। અમારું સરનામું છે G2 સના કોમ્પ્લેક્સ, ચિવલ રોડ, કિલ્લા પાર્ટી। મોબાઈલ નંબર 9033585830, 8866643754 પર સંપર્ક કરવો। પાટીનગરની જનતા માટે હવે ખુશ ખબર, ફાસ્ટફૂડની અવનવી વેરાયટીઓ સાથે પાટી નેશનલ હાઈવે નંબર 8 પર શરૂ કરવામાં આવ્યું છે ક્રેઝી કાફે। અહીં તમને ખાવા પીવાની દરેક ચીજ વસ્તુઓ હવેથી ઉપલબ્ધ થશે, જેમાં તમને સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, પાઉંભાજી જેવી અવનવી વિવિધ પ્રકારની ડીશો બનાવી આપવામાં આવશે। સાથે જ ચાઇનીઝમાં જોઈએ તો મંચુરિયન, પનીર ચીલી, ફ્રાઈ રાઈસ, તો સાઉથ ઇન્ડિયનમાં મસાલા ઢોસા, મેંદુવડા, ઇડલી સંભાર, સાથે જ પાઉંભાજી, પુલાવ વગેરે વિવિધ ડીશો મળી રહેશે। તો અમારું સરનામું છે સંસ્કૃતિ એવન્યુ, દુકાન નંબર 15, નેશનલ હાઈવે નંબર 8, પ્રજાપતિ હોલની સામે, કિલ્લા પાર્ટી। અમારો મોબાઈલ નંબર છે 9512426020। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાટીના કોલ્લક સ્થિત સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષકના નિવૃત્ત વિદાય સન્માન સાથે પૂર્વ વિદ્યાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો। પાટી તાલુકાના કોલ્લક વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત કોલ્લક સાર્વજનિક વિદ્યાલયના શિક્ષક નિવૃત્ત વિદાય સન્માન સમારોહ સાથે પૂર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન સમારંભ કાર્યક્રમ સભાના પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, ઉદ્ઘાટક કિરણબેન પટેલના હસ્તે નિવૃત્ત શિક્ષક કિરણભાઈ પડિયાર અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ શાળાના દાતાઓનું સન્માન તેઓના હસ્તે કરાયું હતું। આ સમારોહ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવી હતી, જેમાં ભાજપ પ્રદેશ મંત્રી કિરણબેન પટેલ, કોલ્લક ગામના સરપંચ કિશોરભાઈ ટંડેલ, માજી સંઘના પ્રમુખ ચંપકભાઈ ટંડેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નિવૃત્ત શિક્ષક કિરણભાઈ પઢિયારને સન્માનપત્ર તેમજ મોમેન્ટો આપી તેમના પરિવાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ દાતાઓનું પણ અહીં સન્માન કરાયું હતું।
શાળાના નિવૃત્ત વિદાય સમારંભ કાર્યક્રમ પ્રસંગે કોલ્લક ગામ અગ્રણીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સ્વરૂચિ ભોજન પણ લીધું હતું. એ હાઈસ્કૂલના આજે 31 વર્ષ પૂર્ણ થયા અને 31 વર્ષ જ્યારે સ્કૂલ શરૂ થઈ ત્યારે એ ટીચર કિરણસિંહ ફળિયાર જે આજે નિવૃત્ત થાય છે તો એનો વિદાય સમારંભ અને સાથે સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ આજે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને સારી પોસ્ટ પર આવ્યા છે વિદ્યાર્થીઓ સન્માન સમારંભ રાખવામાં આવ્યો. જે તે સમયે સ્કૂલ શરૂ કરેલી ત્યારે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા અને 1984માં એ વિદ્યાર્થી અને 11-12 આર્ટ્સ કોમર્સ ચાલે છે. હવે પછી અમારું જે શિક્ષક છે સ્કૂલને જે 11-12 છે એ નોન ગ્રાન્ટેડ છે તો એને અમે સળંગ એકમમાં લાવવા માટે અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને જે આપણા શિક્ષણના જે મંત્રી છે એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી. સિલ્વર ટાઉન હોલ ખાતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજ અને આઈટીના સંયુક્ત ઉપક્રમે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત એક કાર્યક્રમનું કરાયું હતું આયોજન. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સિલ્વર્સ ટાઉન હોલ ખાતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજ અને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત એન્ગેજ એજ્યુકેટ એમ્પાવર વિષય સંદર્ભમાં વિદ્યાર્થીઓ દ્વારા દ્રશ્ય શ્રાવ્ય અને નાટકોના માધ્યમથી ઉપસ્થિતોને વાકેફ કરવામાં આવ્યા હતા. સરકારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સરકારની યોજનામાં ઈ ગવર્નન્સની મહત્વની ભૂમિકાને કારણે આવનાર સમયની તસવીર સૌ કોઈને બદલાતી હોવાની અપીલ કરાઈ હતી. કાર્યક્રમમાં આઈટી વિભાગના સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. હવે આ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરેંગે. પ્લીઝ પે અટેન્શન ટુ ધ મટીરીયલ આઈ એમ કન્સર્ન્ડ નો ક્વેશ્ચન ઇઝ અ સ્ટુપિડ ક્વેશ્ચન. મતલબ જો હમ લોગે કામ કરને મે આસાની લા સકે કામ કો જલ્દી સે કર સકે. કોમ્પ્યુટરાઇઝેશન એન્ડ વન ઇઝ ડિજિટાઇઝેશન. પ્રે ફોર્મ બનાય ઉસમે ડાલ દિયા ઉસકો હમ ડિજિટાઇઝેશન. બહુત બડી યોજના કા લાભ સામાન્ય શ્રેણી કો ભારત કો સામાન્ય શ્રેણી કે ભાઈઓ કો પિચોનિક્સ પ્રોડક્ટ કો દુનિયા ભર મે એક્સપોર્ટ કરને કા અવસર હે. આગે આવો, શિક્ષા પાઓ, બડી બડી ઇન્ડસ્ટ્રી કો અપના હુનર દેખાઓ. ડિજિટલ ઇન્ડિયા સંદર્ભે આપણે કાર્યક્રમ રાખ્યો હતો. આદરણીય પરમ આદરણીય ડોક્ટર મોદી સર, તો મોદી સાહેબનું જે સ્વપ્ન ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાનો જે પ્રસાર અને પ્રચાર મિનિસ્ટ્રી લેવલે પરથી આ કાર્યક્રમ કરવામાં આવેલો છે, જે દાદરાનગર હવેલી આઈટી ડિપાર્ટમેન્ટ અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ગવર્મેન્ટ કોલેજ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. નવી ટેકનોલોજી સામાન્ય પ્રજા સુધી લઈ જવી, તો લઈ જતાં પહેલાં કોલેજ યુનિવર્સિટી લેવલે જે વર્કશોપ થતા હોય, આપણે કોલેજ લેવલે આ પ્રોગ્રામ કર્યો છે, જેને માધ્યમના રૂપે વિદ્યાર્થીઓ પાસે આ ડિજિટલ ઇન્ડિયા ખરેખર છે શું અને એને પ્રચાર અને પ્રસાર કે એને વર્કમાં કઈ રીતે લાવી શકાય એની જો પૂર્ણ માહિતી એમના પાસે હોય તો એ વધારે ઉચિત અને યોગ્ય રહેશે, તો જ આપણે મોદી સાહેબના ડિજિટલ ઇન્ડિયાના જે સ્વપ્ન છે એ સ્વપ્નને આપણે સાકાર કરી શકીએ. દિવાળી વેકેશન અંતર્ગત બહારગામ જનાર લોકોને સુરક્ષા સંદર્ભે સતર્ક રહેવાની દમણ પોલીસ દ્વારા અપાઈ હતી સૂચના. દિવસે ને દિવસે તમામ સ્થળોએ ચોરીના બનાવો વધતા જઈ રહ્યા છે, ત્યારે હાલ ચાલી રહેલ દિવાળી વેકેશન અંતર્ગત ઘણા પરિવારજનો બહારગામ જતા હોય છે, તે સમયે આવા બંધ મકાનોને ચોરો પોતાના નિશાન વધુ બનાવે છે, જેથી બંધ મકાનો ચોરોના નિશાન પર ન આવે તે માટેની તકેદારી રાખવાનું જણાવતા દમણ પોલીસે જણાવેલ છે કે જો કોઈ વ્યક્તિ બહારગામ જાય તો તેઓ પોતાના વોચમેન તેમજ સિક્યુરિટીને તેની જાણ કરે, સાથે જ પડોશમાં રહેનારને પણ તેની જાણ કરે, જેથી કરી તેઓના ત્યાં ચોરીનો બનાવ ન બની શકે અને સાથે જ પોતાના કિંમતી માલ સામાનની સાચવણી કરવા માટેની પણ જાણકારી તેઓને આપેલ છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તમામ કાર્ય લોકોએ કરવા ખૂબ જ જરૂરી છે. હું આમ જનતાને રિક્વેસ્ટ કરું છું કે જે કોઈ પણ વ્યક્તિ પોતાનું વેકેશન દરમિયાન અગર જે લોકો પોતાનું ગામ અથવા શહેરમાં જાય ત્યારે એ પોતાના ઘરને બરાબર એક તો લોક કરી અને જાય, તેમજ ત્યાંના વોચમેનને ધ્યાનમાં રાખે કે આ અમારા એટલા દિવસનો પ્રોગ્રામ છે એટલે આ ઘરનું ધ્યાન રાખવા માટે પણ જણાવે, તેમજ બને ત્યાં સુધી આજુબાજુમાં રહેતા વ્યક્તિને પણ જણાવીને જાય. અને બીજું કે કોઈ કિંમતી સામાન હોય તેની બરાબર રીતે સાચવણી કરે એવી મારી એક રિક્વેસ્ટ છે, જેથી કરીને જે કોઈ પણ પ્રકારના ચોરીના બનાવ બનવાની શક્યતા ઓછી થઈ શકે અને ચોરી ના થાય. દાદરા નગર હવેલીના ખેરડી સ્થિત ક્રેપ્સ પાવર કમ્પોનન્ટ્સ લિમિટેડ ખાતે રેડ ક્રોસ સેલ્વાસ અને લાયન્સ તેમજ લિયો ક્લબ તેમજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન. દાદરા નગર હવેલીના સેલ્વાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 90માં રક્તદાન શિબિરનું ક્રેપ્સ પાવર કોમ્પોનન્ટ્સ લિમિટેડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સેલ્વાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ લાયન્સ ક્લબ ઓફ સેલ્વાસ સમય સમય પર અલગ અલગ કંપનીઓમાં આ રીતના રક્તદાન શિબિરનું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજન કરતી આવી છે. ક્રેપ્સ પાવર કોમ્પોનન્ટ્સ લિમિટેડમાં આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના સંચાલકો દ્વારા વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન મોહન ત્રિવેદી, લાયન્સ ક્લબ ઓફ સેલ્વાસા દ્વારા પ્રમુખ દેવેન્દ્રસિંહ, પૂર્વ પ્રમુખ અતુલ શાહ, ભરતભાઈ તેમજ રેડક્રોસ સોસાયટીના સભ્ય અને કંપનીના સ્ટાફે ઉપસ્થિત રહી તેના માટે સહયોગ આપ્યો હતો, જેમાં 48 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કંપની ખાતે પ્રથમ જ વાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. लॉयंस का और SIA का बहुत अच्छा कंट्रीब्यूशन है ये ब्लड डोनेशन कैंप, और हम भी कोशिश करते हैं जितना उनको सहयोग दे पाए और हर साल करने की कोशिश करते हैं, और ये बहुत अच्छा ड्राइव है और स्पेशली देवेंद्र भाई, अतुल भाई, इन लोग का बहुत अच्छा योगदान रहता है, उनका फॉलोअप भी बहुत अच्छा रहता है और इंसान इंसान के काम आता है, किसी को हर इस ड्राइव में आगे आना चाहिए, ये मेरी यही विश है. રાહુલ ગાંધીના આદેશા અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં 23 ઓક્ટોબરના આયોજિત થયેલ ચૂંટણીમાં ઉમરગામ ખાતે 4 ઉમેદવારી નોંધાઈ હતી, જેમાં દિનેશ પટેલે 64માંથી 43 મત પ્રાપ્ત કરતા તેઓને ઉમરગામ તાલુકાના યુવા કોંગ્રેસ સભ્યના રૂપે કરવામાં આવ્યા છે નિયુક્ત. રાહુલ ગાંધીજીના આદેશથી સમગ્ર ગુજરાત રાજ્યમાં યુથ કોંગ્રેસ દ્વારા ઇલેક્શન થવામાં આવ્યું હતું, તેમાં વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકામાં પણ ઇલેક્શન થયું હતું. તે પછી ઉમરગામ યુથ કોંગ્રેસનું ઇલેક્શન 23/10/2016 રોજ રવિવાર કરવામાં આવ્યું હતું અને એની વોટિંગ ગણતરી 25/10/16 રોજ હતી અને એમાં અમે ટોટલ 4 ઉમેદવાર હતા. એમાં તમામ 65માંથી 43 વોટ મને મળ્યા છે અને બાકીના મેમ્બર્સને 10, 10 અને 2 રીતે મળ્યા છે. અને જે મારા યુથ કોંગ્રેસના જે બી મારા મેમ્બરોએ મને જંગી મળી હતી એ લોકો જીતા લાવ્યા છે, તે બદલ મેં એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આવનારા સમયમાં એક હું મને બાહેધરી આપું છું કે ગ્રામ પંચાયત ઇલેક્શન હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી MLA કે પછી MP ઇલેક્શન હોય, હું રાત દિવસ મહેનત કરીશ અને મારા યુવા સાથી મિત્રો સાથે લઈને ચાલીશ અને કોંગ્રેસને મોટી જીત અપાવીશ. સરપ્રદેશ દાદરા નગર હવેલીના નવનિયુક્ત વહીવટીકર્તા IASએ પ્રથમવાર પોલીસ હેડક્વાર્ટરને લીધી મુલાકાત. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નવનિયુક્ત વહીવટીકર્તા મધુ વ્યાસે આજે પ્રથમવાર પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. IGP મેઘના યાદવ દ્વારા તેઓના સ્વાગત બાદ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ એડમિનિસ્ટ્રેટર મધુ વ્યાસે પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર સરંજામ, મોબાઈલ ફોરેન્સિક લેબ, સ્નીફર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, અશ્વદળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી તેઓને અવગત થવા અધિકારીઓ જોડે એક બેઠક પણ યોજી હતી. આ કાર્યક્રમમાં IGP મેઘના યાદવ, SP પ્રમોદ મિશ્રા, SP સેજુ ડી કુરવિલા, SDPO કે રમેશ તેમજ સેલ્વાસ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શંકાસ્પદ માવો અને ઘીનો જથ્થો ભરેલ 3 લક્ઝરી બસોના 6 ડ્રાઈવરોની કરાઈ ધરપકડ. દમણમાં રમાતી ઇન્ટરસ્ટેટ પોલીસ T20 ટુર્નામેન્ટની ફાઇનલમાં મહારાષ્ટ્ર સામે ગુજરાત એ ટીમનો વિજય. બજારમાં હજી મંદીનો માહોલ અનિશ્ચિત બનાવ ન બને તે માટે ફાયરના જવાનો ખડે પગે તૈનાત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.